नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबकड़ आयोजित ऑनलाइन वर्गों में त्वरण बार आर्ट्स ना तमाम भाइयों बहनों ने हृदयपूर्वक आवकारु छु। अने मित्रों, घना लांबा समय पछी आपणे भेगा थया छे। लेक्चर नी शुरुआत करता पहला तमाम विद्यार्थी भाइयों बहनों ने नूतन वर्षाभिनंदन, અને સાથે સાથે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે ઓનલાઈન વર્ગો દ્વારા પણ આપણે ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરીને આપણે જે મંજિલ નક્કી કરી છે ત્યાં સુધી પહોંચી શકીએ અને સારામાં સારા શિક્ષણ દ્વારા આપણી જે ક્ષમતા છે તેને ઉચ્ચ કોટીએ લઈ જઈએ એવી અભિલાષા અને પ્રાર્થના સાથે મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ। મિત્રો, તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 એટલે કે નિરૂપાધિક સંવિધાન વિશે આપણે ઘણા લાંબા સમયથી વાત કરી રહ્યા છીએ। આગળના 1 થી 9 લેક્ચરમાં આપણે નિરૂપાધિક વિધાન અને નિરૂપાધિક સંવિધાનની જે વાત છે એને વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી હતી નિરૂપાધિક વિધાન, તો નિરૂપાધિક વિધાનમાં આપણે આમ જોઈએ તો 3 થી 4 બાબતોનો અભ્યાસ કર્યો હતો। કઈ કઈ બાબતો? તો સૌથી પહેલા નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા, ત્યાર પછી તો કે નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા પછી નિરૂપાધિક વિધાન માં આવતા ઘટકો, એમાં જે 3 ઘટકો આવે છે આપણે એના વિશે પણ વિગતે વાત કરી હતી। ત્યાર પછી મિત્રો આપણે વાત કરી નિરૂપાધિક વિધાન ના જે પ્રકારો છે એના વિશે વાત કરી, અને ત્યાર પછી જે 4 પ્રકારો આપ સર્વો મિત્રો જાણો છો કે સર્વદેશી છે એ વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક, આ રીતે આપણે 4 પ્રકારોનો વિગતે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી આ જે પ્રકારો છે એમાં ઉદ્દેશપદ અને વિધેયપદ, વ્યાપ્ત અને અવ્યાપ્ત ક્યારે ક્યારે હોઈ શકે એના વિશે પણ આપણે વિગતે વાત કરી હતી। ત્યાર પછી મિત્રો આપણે નિરૂપાધિક સંવિધાન વિશે વાત કરી હતી। નિરૂપાધિક સંવિધાન ની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી। સાવ સાદી ભાષામાં મિત્રો કેવું હોય તો એવું કહી શકાય કે જેમાંના પ્રત્યેક પદનો ઉલ્લેખ 2 વાર હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા 3 નિરૂપાધિક વિધાનવાળા સંવિધાનને અથવા અનુમાન લક્ષી છે તેને તો કે નિરૂપાધિક સંવિધાન કહેવામાં આવે છે। તો મિત્રો આપણે એના વિશે પણ વાત કરી હતી કે નિરૂપાધિક સંવિધાનમાં ક્યાં ક્યાં પદ આવે, તેની ઓળખ કઈ રીતે મેળવી શકાય, અને નિરૂપાધિક સંવિધાનનું જે માન્ય રૂપ છે એના વિશે પણ આપણે વાત કરી હતી કે નિરૂપાધિક સંવિધાનનું માન્ય રૂપ કયું ગણાય છે, ક્યાં ક્રમમાં વિધાનો રજૂ કરવામાં આવે તો તેને માન્ય રૂપ માનવામાં આવે છે એની વાત કરતા પહેલા મિત્રો આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને આપણે અનુસંધાન જોડી શકાય। તો મિત્રો આપ સર્વ જાણો છો કે નિરૂપાધિક સંવિધાનમાં 3 પદો આવે છે। ક્યાં ક્યાં પદ છે? તો કે પક્ષપદ, ત્યાર પછી સાધ્ય પદ અને મધ્ય પદ। આ 3 પ્રકારના પદો નિરૂપાધિક સંવિધાનમાં આવે છે। હવે એમાં પક્ષપદ અને સાધ્ય પદની સમજણ માટે નિરૂપાધિક સંવિધાનમાં જે છેલ્લે ફલિત વિધાન આપવામાં આવેલું હોય છે તેના પર આપણે ધ્યાન આપવું પડે છે। એટલે કે પક્ષપદ અને સાધ્યપદ એટલે શું? મિત્રો અવારનવાર
આવી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે એકદમ સહેલી બાબત છે આપણે તેને આત્મસાત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ આપણે અહીંયા જોઈએ છીએ કે પક્ષપદ કોને કહેવાય છે અને સાધ્યપદ કોને કહેવાય પક્ષપદની વ્યાખ્યા આપ સર્વ મિત્રો જાણો છો કે પક્ષપદ એટલે મિત્રો કાઈ નહીં સાવ ટૂંકી ભાષામાં કહેવું હોય તો ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ અને એમથી પણ જો ટૂંકી ભાષામાં વાત કરી હોય તો ફલિત વિધાનમાં જે પ્રથમ પદ આવે છે તે હંમેશા પક્ષપદ હોય છે ત્યાર પછી ફલિત વિધાનમાં જે બીજું પદ આવે છે એટલે કે વિધેય પદ આ જે વિધેય પદ છે તેને સાધ્ય પદ કહેવામાં આવે છે એટલે અહીં મિત્રો એમ પણ લખી શકાય ફલિત વિધાનનું વિધેય પદ આપણે મિત્રો સાવ શોર્ટ એન્ડ સ્વીટ ની વાત કરી રહ્યા છીએ કે ટૂંકમાં કઈ રીતે આને યાદ રાખી શકાય પક્ષપદ કોને કહેવાય તો કે ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને આવતા પદને પક્ષપદ કહેવામાં આવે છે સાધ્ય પદ કોને કહેવાય છે તો કે ફલિત વિધાનમાં વિધેય પદના સ્થાને આવતા પદને અથવા વિધેય પદની જગ્યાએ મૂકવામાં આવતા પદને સાધ્ય પદ કહેવામાં આવે છે અને સૌથી છેલ્લે મધ્ય પદ કોને કહેવાય છે તો આપ સર્વ મિત્રો જાણો છો કે મધ્ય પદ ક્યારેય ફલિત વિધાનમાં હોતું નથી મિત્રો ખાસ યાદ રાખજો કે નિરુપાધિક સંવિધાનમાં બે આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય છે આપણે આગળ પણ આ બાબતની સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ તેમ છતાં હજી એક વખત આપ સર્વ મિત્રોને એ બાબતની યાદ અપાવી દઉં કે મધ્ય પદ ક્યારેય ફલિત વિધાનમાં હોતું નથી ઘણી વખત મિત્રો વિકલ્પમાં પૂછાય છે કે નીચેનામાંથી કયું પદ ફલિત વિધાનમાં હોતું નથી તો આપણે જરા પણ વિચાર કરવાની જરૂર પડવી જોઈએ નહીં કે મધ્ય પદ ક્યારેય ફલિત વિધાનમાં હોતું નથી ઘણી વખત આ સ્થાન પણ પૂછવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ મધ્ય પદ એટલે શું તો આપ સર્વ મિત્રો જાણો છો કે બંને આધાર વિધાનોમાં આવતા પરંતુ બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતા પરંતુ ફલિત વિધાનમાં ન આવતા પદને મધ્ય પદ કહેવામાં આવે છે એટલે મધ્ય પદ ક્યાં જોવા મળે છે તો કે મધ્ય પદ બંને આધાર વિધાનોમાં જોવા મળે છે અને ફલિત વિધાનમાં જોવા મળતું નથી આ એની ટૂંકમાં વ્યાખ્યા કહી શકાય કે બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં હોય પરંતુ ફલિત વિધાનમાં ન હોય તે પદને મધ્ય પદ કહેવામાં આવે છે મિત્રો આટલી બાબતની સ્પષ્ટતા કર્યા પછી હવે આપણે વાત કરી હતી તો કે નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનો જે માન્ય રૂપ વાળું નિરુપાધિક સંવિધાન છે તેના ક્રમમાં કઈ રીતે વિધાનો આવે છે કારણ કે આપણે હવે ખૂબ અગત્યની બાબત ની વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે હવે આપણે વાત કરવાની છે નિરુપાધિક સંવિધાનમાં જે ચાર આકૃતિઓ છે એની અને સાથે સાથે જે ભેદ છે એ ભેદોની પણ આપણે વાત કરવાની છે એટલે કે જે 256 ભેદ છે આપણે એની પણ અહીંયા વાત કરવાની છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આ ત્રણ પદ નિરુપાધિક સંવિધાનમાં આવે છે ત્રણ વિધાનો કે આવે છે તો કે સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન સાધ્ય વિધાન કોને કહેવાય છે મિત્રો સાધ્ય વિધાનની વ્યાખ્યા પૂછાય કે પક્ષ વિધાનની વ્યાખ્યા પૂછાય એકદમ સહેલી બાબત છે કારણ કે પ્રશ્નમાં જ આનો જવાબ આપણે જોઈ શકીએ છીએ
એટલે કે જે વિધાનમાં સાધ્ય પદ આવતું હોય તે વિધાનને સાધ્ય વિધાન કહેવામાં આવે છે એટલે કે સાધ્ય વિધાનમાં ક્યુ પદ હોય છે સાધ્ય પદ હોય છે તો પક્ષ વિધાન કોને કહેવાય તો હવે આપણે એ બાબતની સ્પષ્ટતા કરવાની જરૂર નહીં જ પડે કે પક્ષ વિધાન એટલે શું તો મિત્રો લખી કાઢવાનું કે નિરૂપાધિક સંવિધાનમાં જે વિધાનમાં પક્ષ પદ આવતું હોય તે વિધાનને પક્ષ વિધાન કહેવામાં આવે છે અને સૌથી છેલ્લે કયું વિધાન આવશે તો કે ફલિત વિધાન એની વ્યાખ્યા પણ મિત્રો એકદમ છેલી છે કે બે આધાર વિધાનોમાંથી ફલિત થતું વિધાન એટલે ફલિત વિધાન અથવા એમ પણ કહી શકાય કે નિરૂપાધિક સંવિધાનમાં બંને આધાર વિધાનોમાંથી નિષ્પન્ન થતા વિધાનને ફલિત વિધાન કહેવામાં આવે છે એટલે કે ફલિત થતું વિધાન એટલે ફલિત વિધાન અહીંયા આપણને આ ત્રણ પદો છે જે નિરૂપાધિક સંવિધાનમાં આવે છે અને આ ત્રણ વિધાનો છે સાથે સાથે મિત્રો તમને એ બાબતની વાત પણ કરી દઉં કે ઘણી વખત નિરૂપાધિક સંવિધાનનું માન્ય રૂપવાળું વિધાન પૂછાય છે અથવા માન્ય રૂપવાળું સંવિધાન પૂછાય છે તો આ જ ક્રમ રહેશે પહેલું વિધાન હંમેશા સાધ્ય વિધાન હોય છે ત્યાર પછી હંમેશા પક્ષ વિધાન હોય છે અને સૌથી છેલ્લે ફલિત વિધાન હોય છે આ તેનું માન્ય રૂપવાળું સંવિધાન પણ તેને કહી શકાય હવે મિત્રો ત્યાર પછી આપણે નિરૂપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદની સમજૂતી પણ મેળવી હતી મિત્રો એટલા માટે આ દરેક બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી છે કે જેથી આપણે સરળતાથી જે આપણને નિરૂપાધિક સંવિધાન આપવામાં આવ્યું હોય છે તેમાંથી તો કે મધ્યપદ સાધ્યપદ પક્ષપદ સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાનને આધારે આકૃતિનું રેખાંકન કરી શકીએ અને સાથે સાથે આ ત્રણ વિધાનોને આધારે આપણે તેનો ભેદ પણ સ્પષ્ટ કરી શકીએ આપણે ભેદની પણ મિત્રો અગાઉ વાત કરેલી છે પરંતુ અહીંયા આપણે આકૃતિ અને ભેદ એ બંનેની વાત કરવાની છે હવે મિત્રો ખાસ યાદ રાખજો કે સૌથી પહેલા તો એ બાબતની આપ સર્વ મિત્રોને સ્પષ્ટતા કરી દઉં કે આકૃતિના રેખાંકન માટે ક્યુ પદ અતિ મહત્વનું માનવામાં આવે છે તો આપ જાણો છો કે આકૃતિના રેખાંકન માટે અથવા આકૃતિ દોરવા માટે આકૃતિ નક્કી કરવા માટે મધ્યપદને અતિ મહત્વનું માનવામાં આવે છે કારણ કે ઘણી વખત સંવિધાનની આકૃતિ એટલે શું વ્યાખ્યા પૂછાય છે અથવા ઘણી વખત એમ પણ પૂછાય છે કે સંવિધાનની કુલ કેટલી આકૃતિઓ છે કઈ કઈ તો આપણને આ બાબતની પણ પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ એટલે મિત્રો સંવિધાનની આકૃતિ એટલે શું ખાસ યાદ રાખજો બંને આધાર વિધાનોમાં જો અહીંયા ફલિત વિધાનને ધ્યાનમાં લેવાનું નથી જ્યારે આપણે આકૃતિ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે માત્ર ને માત્ર આ જે બે આધાર વિધાન છે એટલે કે સાધ્ય વિધાન અને પક્ષ વિધાનને જ ધ્યાનમાં લેવાના છે કે બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ આ એની મિત્રો વ્યાખ્યા પણ કહી શકાય તમને વધારે સ્પષ્ટતા માટે વ્યાખ્યાની આપણે સમજૂતી જોઈ લઈએ કે કઈ રીતે વ્યાખ્યા લખી શકાય તો આકૃતિ સંવિધાનની આકૃતિની ટૂંકમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા વ્યાખ્યા વ્યાખ્યા શું છે મિત્રો
તો કે સંવિધાનની આકૃતિ એટલે બંને આધાર વિધાનોમાં બંને આધાર વિધાનોમાં ક્યા પદે મધ્ય પદે લીધેલ પણ લઈ શકાય અને લીધેલા પણ કહી શકાય લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ એટલે અહીંયા મધ્યપદ અતિ મહત્વનું છે અને મધ્યપદ હંમેશા ક્યાં હશે તો કે મધ્યપદ હંમેશા સાધ્ય વિધાન અને પક્ષ વિધાન એટલે કે બંને આધાર વિધાનોમાં હોય છે ત્યાર પછી મિત્રો આપણે જાણીએ છીએ કે ચાર આકૃતિનો અભ્યાસ આપણે કરવાનો આવે છે ક્રમમાં છે નામ પણ બહુ સહેલા છે કે પહેલી આકૃતિ ત્યાર પછી બીજી આકૃતિ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ અને મેં તમને ગુજરાતીમાં પણ વાત કરી હતી કે ઊંધી એબીસીડી આપણે યાદ રાખવાની છે પહેલી આકૃતિ એટલે ઊંધો ઝેડ એટલે કે જો આ રીતે મિત્રો ખાસ યાદ રાખજો જો આ રીતે રેખાંકન થતું હોય એટલે આ હશે તમારી પહેલી આકૃતિ ઊંધો સી એટલે કે આ રીતે આ તમારી છે બીજી આકૃતિ સી તો સી એટલે આ રીતે આ તમારી છે ત્રીજી આકૃતિ અને સૌથી છેલ્લે ઝેડની આપણે જો વાત કરીએ તો આ રીતે જે આકૃતિ હશે તે હશે ચોથી આકૃતિ એટલે તમારી સ્પષ્ટતા માટે આપણે ક્યારે પણ લખી હતી આપણે તેની વિગતે વાત કરેલી છે કે ઘણી વખત મિત્રો એમ પણ પૂછાય છે કે પહેલી આકૃતિમાં મધ્યપદ ક્યાં સ્થાને હોય છે તો આપણે મિત્રો કહેવું પડે કે પહેલી આકૃતિમાં મધ્યપદ આપણે સાધ્ય વિધાન અને પક્ષ વિધાનની પણ વાત કરવી પડશે કારણ કે અલગ અલગ છે તો એ રીતે આપણે વાત કરીને મિત્રો કહેવું પડશે કે પહેલી આકૃતિમાં સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ પદના સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેય પદના સ્થાને હોય છે એટલે તો કે હું તમને ચારે ચાર આકૃતિનું રેખાંકન આપણે અહીંયા સરળતાથી કરવું હોય તો મિત્રો આ રીતે કરી શકાશે આ તમારી પહેલી આકૃતિ છે ત્યાર પછી બીજી આકૃતિની વાત કરીએ તો મિત્રો બીજી અને ત્રીજી આકૃતિ એકદમ સરળ છે આપણે પહેલા પણ વાત કરી હતી કે પહેલી અને ચોથી આકૃતિ બીજી અને ત્રીજી આકૃતિ એકબીજા સાથે અનુબંધ ધરાવે છે હવે જોઈએ આપણે તો કે બીજી આકૃતિમાં કેમ હોય છે તો કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેય સ્થાને હોય છે વિધેય સ્થાને એટલે ઊંધો સી એટલે આ રીતે મિત્રો આપણે બનાવવાની રહેશે આપણે જાણીએ છીએ કે આકૃતિનું રેખાંકનમાં સાધ્ય પદથી શરૂઆત થશે સાધ્ય પદ મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને સૌથી છેલ્લે પક્ષ પદ આવશે એટલે અહીંયા મારે લખવું હોય તો આપણું સાધ્ય પદ હશે આ મધ્યપદ હશે આ પણ મધ્યપદ હશે અને આ પક્ષ પદ હશે અહીંયા મારે આકૃતિનું રેખાંકન કરતી વખતે મિત્રો ખાસ યાદ રાખજો કે ઘણી વખત આપણે આ દરેક બાબત સાચી કરીએ પરંતુ આકૃતિનું રેખાંકન મધ્યપદથી શરૂઆત કરી દઈએ છીએ આકૃતિનું રેખાંકન હંમેશા સાધ્ય પદથી એટલે કે સાધ્ય વિધાનમાં આવતા સાધ્ય પદથી જ કરવાનું રહેશે અહીંયા આમ પણ લખી શકાય સાધ્ય પદ મધ્યપદ મધ્યપદ અને અહીંયા પક્ષપદ ત્યાર પછી ત્રીજી આકૃતિમાં તો કે ત્રીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ સ્થાને હોય છે
क्या स्थाने छे उद्देश स्थाने અને સૌથી છેલ્લે આપણે વાત કરવાની છે રીયલ સિટોજેન આકૃતિ આ અને આ પહેલા આપણે જો સાવ સાદી ભાષામાં વાત કરીએ તો પહેલા બને ઊંધો છે પછી ઊંધો સી ત્યાર પછી સાચો સી અને સૌથી છેલ્લે સાચા ઝેડની આપણે વાત કરવાની છે સાચે પણ મધ્યપદ મધ્યપદ અને પક્ષપદ હવે ઉદ્દેશ અને વિધેય પદમાં જો તમારે અડચણ પડતી હોય તો સૌથી પહેલા આપણે ફલિત વિધાનમાં જવું પડશે અને પક્ષપદ અને સાધ્યપદ શોધીએ એટલે આપણે આપોઆપ દરેક આકૃતિ સમજાઈ જશે મિત્રો આ છે આપણી પહેલી આકૃતિ આ છે આપણી બીજી આકૃતિ આ છે આપણી ત્રીજી આકૃતિ અને આ છે સૌથી છેલ્લે છઠ્ઠી આકૃતિ કારણ કે જ્યારે આપણે ભેદ અને આકૃતિનું રેખાંકન કરવાનું છે ત્યારે કહેવું પડશે કે ઉપરના સંવિધાનમાં મધ્યપદ ઉદ્દેશ સ્થાને છે અને પક્ષ વિધાનમાં મધ્યપદ વિધેય સ્થાને હોવાથી આ સંવિધાન પહેલી આકૃતિનું છે આ બીજી આકૃતિનું છે આ ત્રીજી આકૃતિનું છે અને આ ચોથી આકૃતિનું છે તેવી સ્પષ્ટતા મિત્રો આપણે કરવી પડશે આટલી બાબતની વાત કર્યા પછી હવે આપણે તો કે હવે આપણે ભેદ તરફ જવાનું છે મિત્રો બહુ સહેલી ભાષામાં આપણે વાત કરી હતી કે ભેદ એટલે શું તો કે નિરુપાધિક સંવિધાનમાં આવતા ત્રણેય વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ સૌથી પહેલા તો પ્રકાર તો તમને એમ થશે પ્રકાર ક્યાં ક્યાં તો આપણે જાણીએ છીએ સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક મતલબ હા ના હ ન આના આધારે આપણે ત્રણેય વિધાનનો પ્રકાર લખવાનો છે અને ત્યાર પછી એના ક્રમને જોડી દેવાના છે અને નીચે ભેદની સ્પષ્ટતા કરતી વખતે પણ આપણે આ બાબતની સ્પષ્ટતા કરવાની રહેશે મિત્રો આપણે જાણીએ છીએ કે તર્કશાસ્ત્રમાં અથવા તત્વજ્ઞાનમાં કુલ ચાર આકૃતિ છે અને એક આકૃતિના 66 ભેદ થાય છે કુલ કેટલી આકૃતિ છે તો કે 1, 2, 3, અને 4 આ ચાર આકૃતિને આધારે 64 એક આકૃતિના ભેદ બને છે અને આવી ચાર આકૃતિ હોવાથી 64 × 4 એટલે કે 256 ભેદ શક્ય છે મિત્રો સંખ્યા ખાસ યાદ રાખજો આપણે ત્યારે પણ વાત કરી હતી કેટલા ભેદ શક્ય છે તો કે 256 ભેદ શક્ય છે અને નિરુપાધિક સંવિધાનની કેટલી આકૃતિ છે તો કે 4 આકૃતિ છે આ બાબત મિત્રો અતિ મહત્વની છે કારણ કે આના આધારે જ હવે આપણે નિરુપાધિક સંવિધાનમાં છે એ આકૃતિનો ભેદ અને આકૃતિની રચના કરવાની થશે તો મિત્રો ક્રમશઃ ઉદાહરણ સાથે આપણે કઈ રીતે આકૃતિનું રેખાંકન અને ભેદ શક્ય બને તેની વિગતે વાત કરીએ અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આકૃતિ અને ભેદ કઈ રીતે જણાવી શકાય મિત્રો અતિ મહત્વનો ટોપિક છે ખૂબ અગત્યનો છે અને જો પ્રથમ વખતે જ આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો મને વિશ્વાસ છે કે આપ સર્વ મિત્રો ખૂબ સરળતાથી આ બાબતને સ્પષ્ટ કરી શકશો જો કે સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી અને તેથી કોઈ પણ વાક્ય વિધાન નથી હવે અહીંયા આપણને જે નિરુપાધિક સંવિધાન
આકૃતિમાં બતાય છે તેમાં શું કરવાનું છે તો કે આપણે અત્યારે કઈ આકૃતિ બનશે કેવું રેખાંકન થશે અને કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી સ્ટેપ બાય સ્ટેપ ચાલશું એટલે તમારી સામે તરત જ આકૃતિ સ્પષ્ટ થઈ જશે હવે અહીંયા જુઓ કે આકૃતિ દોરવા માટે આપણે સૌથી પહેલા તો કે મધ્યપદ ને જાણવું ખૂબ મહત્વનું છે મધ્યપદ આમ જુઓ તો આપણે તરત ખ્યાલ આવી જાય છે આપણે હવે વારંવાર અહીંયા લખવાની જરૂર મને લાગતી નથી કારણ કે આ જે છે ને એ તો પ્રકાર છે આપણે એને ધ્યાનમાં લેવાના છે નહીં એ આપણે જ્યારે ભેદ નક્કી કરશું ત્યારે જરૂર પડશે હવે અહીંયા વિધાનો વાક્ય વિધાન માહિતી પ્રદાનાત્મક માહિતી પ્રદાનાત્મક અને વાક્ય આપણને આ દરેક બાબત બતાય છે હવે આપ સર્વ મિત્રો જાણો છો કે મધ્યપદ કોને કહેવાય તરત તમને ખ્યાલ આવ્યો છે કે બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં હોય પણ ફલિત વિધાનમાં ન હોય તેને મધ્યપદ કહેવામાં આવે છે માહિતી પ્રદાનાત્મક અહીંયા પણ છે અહીંયા પણ છે ફલિત વિધાનમાં છે નહીં પણ તેમ છતાં આ બાબત પણ તમને ન સમજાય તો સૌથી પહેલા તમારે તો કે ફલિત વિધાનનું રેખાંકન કરી નાખવાનું છે એટલે આપણે ઊંધું શરૂ કરશું આકૃતિ મિત્રો હંમેશા પેન્સિલથી જ દોરવાનો આગ્રહ રાખવાનો છે આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે તો કે સાધ્યપદ અને પક્ષપદ ગોતવાનું છે ફલિત વિધાનમાં પહેલું તમને સાવ સાદી ભાષામાં સમજાવું આમ તો ઉદ્દેશપદ અને વિધેયપદ રાઈટ ને આને આપણે ઉદ્દેશપદ કહીશું અને આને આપણે વિધેયપદ કહીશું હવે ફલિત વિધાનમાં જે પદ ઉદ્દેશપદના સ્થાને હોય તેને તો કે તેને પક્ષપદ કહેવામાં આવે છે એટલે આ બનશે આપણું પક્ષની પણ માત્ર મિત્રો પ લખશું આપણે પક્ષપદ આપણને અહીંયા મળી ગયું છે હવે વધશે વિધાન એટલે કે આ વિધેયપદ છે હવે ફલિત વિધાનમાં વિધેયપદના સ્થાને હોય તેને શું કહેવામાં આવે છે તો કે તેને સાધ્યપદ કહેવામાં આવે છે એટલે આ બનશે સાધ્યપદ જો અહીંયાથી બતાવી છે આપણને પક્ષપદ અને સાધ્યપદ હવે આપણે ઉપર જવાનું છે આપણે જાણીએ છીએ કે વિધાન અને વિધાન આ શું છે તો કે તે આપણું સાધ્યપદ છે જો મિત્રો આકૃતિની ચિંતા નહીં કરવાની તમે પહેલા નક્કી કરી લો કે સૌથી પહેલા શું કરશું આપણે તો કે આકૃતિના રેખાંકનમાં અથવા કોઈ પણ નિરૂપાધિક સંવિધાનની આકૃતિ જણાવતી વખતે સૌથી પહેલા આપણે તો કે તેના ફલિત વિધાનમાં આવે પક્ષપદ અને સાધ્યપદને ગોતીશું ત્યાર પછી એના આધારે આપોઆપ તમામ બાબતો ચાલ્યા કરશે હવે જો તમે આ શું છે વિધાન વિધાન એટલે શું છે આપણું તો કે સાધ્યપદ છે એટલે આપણે અહીં લખીએ સાધ્યપદ હવે આપણને ખબર છે કે માહિતી પ્રદાનાત્મક આ શું છે તો કે મધ્યપદ છે કારણ કે માહિતી પ્રદાનાત્મક ફલિત વિધાનમાં ક્યાંય આવ્યું નથી એટલે આ બનશે આપણું શું બનશે તો કે મ મ એટલે મધ્યપદ હવે અહીંયા તમે જુઓ કે આપણને બતાય છે કે પહેલું જે વિધાન છે એટલે કે સાધ્ય વિધાન એની સ્પષ્ટતા આપણે કરી ગયા મિત્રો આકૃતિમાં ઘણી વખત શું થશે કે આપણે પહેલી વખત દોરતા શું ને એટલે અહીં તરત લખી નાખશું પણ તો આપણને ક્લિયર ચોખ્ખી આકૃતિ નહીં મળે ફલિત વિધાનની બાજુમાં અહીંયા પક્ષ વિધાન ચાલશે પરંતુ અહીંયા થોડો ગેપ રાખવો ત્રણ કે ચાર લીટીનો જેથી કરીને તમને તરત આઈડિયા આવી જશે જો તમે લીટીને છોડો તો આકૃતિ નાની એવી થશે અને તમને તેનો ખ્યાલ આવશે નહીં હવે અહીં જુઓ તમે વાક્ય વાક્ય શું છે આપણું પક્ષ લખવાનું પક્ષ
અને આ શું ઉડ્યું છે માહિતી પ્રદાનાત્મક તો કે માહિતી પ્રદાનાત્મક આપણો શું છે તો કે મધ્યપદ છે લખો અહીંયા હવે આપણે જાણીએ છીએ જો હવે આપણું સૌથી પહેલા મિત્રો આ કાર્ય કરવાનું છે કે તમને જે નિરૂપાધિક સંવિધાન આપવામાં આવેલું છે એના દરેક પદ ને શોધીને તેનું નામાંકન કરી નાખવાનું હવે અહીંયા આપણે લખવાની જરૂર નહીં પડે કે વાક્ય એટલે પક્ષ પદ વિધાન એટલે સાધ્ય પદ એવું લખવાની જરૂર છે ને આપણી સામે બતાય છે અને તમારે પેપરમાં પણ લખવાની જરૂર નથી પ્રશ્નપત્રમાં સામું બતાય છે એટલે આપણે ફટાફટ તેને લખી શકશું હવે જો તમે અહીંયા હવે આપણે આકૃતિનું રેખાંકન કરવાનું થાય છે તો સૌથી પહેલા મધ્યપદથી મધ્યપદ ચાલવાનું છે પરંતુ એની પહેલા શરૂઆત ક્યાંથી થશે મિત્રો ઘણો બધો અટપટો પણ એકંદરે સહેલો પ્રશ્ન છે કે આકૃતિનું રેખાંકન કરવાની શરૂઆત તો કે આકૃતિનું રેખાંકન કરવાની શરૂઆત સાધ્યપદથી કરવાની છે સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને મધ્યપદથી પક્ષપદ કેવું પડશે કે કઈ આકૃતિ છે કહેવાની જરૂર તમને લાગતી નથી કારણ કે તમને તરત ખ્યાલ આવી ગયો કે ભાઈ આ તો બીજી આકૃતિનું છે કારણ કે ઊંધો સી છે હવે મિત્રો ખાસ આકૃતિની બાજુમાં જ આપણે ભેદની સ્પષ્ટતા કરવાની છે ત્યાર પછી નીચે આકૃતિ અને ભેદ બેની સમજૂતી પણ આપવાની રહેશે કે કઈ રીતે આકૃતિ બની અને કઈ રીતે આ ભેદ બન્યો છે હવે અહીંયા જો એક બાબત ખાસ તમને કહી દઉં કે અહીંયા જે વસ્તુ છે ને એ જ બાજુમાં લખી નાખે પણ એનું કઈ રીતે જો અહીં માત્ર સાધ્ય પક્ષ અને પક્ષ અહીંયા તમને બીજું કાંઈ કરવાનું કહેતો નથી જે બાજુની આકૃતિમાં તમે કર્યું છે અને લખી કાઢો એટલે એમાં મિત્રો એવું પણ કહી શકાય કે પ્રથમ છે આપણું સાધ્ય વિધાન આ શું બનશે પક્ષ વિધાન અને આ બનશે આપણું ફલિત વિધાન એ તો આપણે માન્ય રૂપવાળું સંવિધાન આપણને આવડે છે આકૃતિની મિત્રો કદાચ તમને અડચણ પડતી હોય તો હજી ઘણા બધા ઉદાહરણ આપણે જોવાના છે પરંતુ પહેલી ટ્રાય એવી કરો પહેલો પ્રયત્ન જ એવો કરો કે આપણને સરળતાથી આ બાબત સમજાઈ જાય હવે અહીં જુઓ તમે કે સર્વ છે હવે આપણે જે બાબતને અહીંયા ધ્યાનમાં લીધી નથી એને ભેદમાં ધ્યાનમાં લેવાની છે કારણ કે ભેદ એટલે શું તો આપણે જાણીએ છીએ કે નિરૂપાધિક સંવિધાનના વિધાનોનો પ્રકાર અને ક્રમ ને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ એટલે અહીં જુઓ તમે સર્વ છે એટલે શું થશે તો કે સર્વ છે એટલે આ બરોબર ને આપણે એવું નહીં લખવાનું કે સર્વદેશી વિધિવાચક અહીંયા માત્ર શું આવશે આ કોઈ પણ નથી કેટલાક નથી તો સમજ્યા પણ કોઈ પણ નથી એટલે તો કે ના અને અહીંયા પણ કોઈ પણ નથી એટલે કે ના હા ના ના હવે આટલી બાબત મિત્રો આશા રાખું કે સમજાઈ ગઈ છે આપણે પ્રથમ જ નિરૂપાધિક સંવિધાન જોયું છે હજી હવે આપણે 8-10 દાખલા જોશું અને જ્યાં સુધી દરેક વિદ્યાર્થી પોતાની જાતે આ આકૃતિનું રેખાંકન અને ભેદ દર્શાવતો ન થાય ત્યાં સુધી આપણે આ બાબત મૂકવાની નથી કારણ કે આ આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે અતિ મહત્વનો છે અને અહીંયા જ આપણું પ્રકરણ પૂરું થાય છે એટલા માટે અને આમાંથી જ પૂછવામાં આવશે એટલા માટે આ બાબતને આપણે સ્પષ્ટતાથી સમજી લઈએ હવે જો તમે કે આટલી બાબતની સ્પષ્ટતા કર્યા પછી આપણે આકૃતિની વાત આવશે કે આકૃતિ આપણે અહીંયા લખવાની જગ્યા નથી એટલે માથી લખું છું પણ તમારે નીચે લખવાનું રહેશે કે આકૃતિ મિત્રો કઈ રીતે બની જો અથવા હું એમ કહું કે આ અત્યારે થોડા સમય પૂરતું જરૂર નથી એટલે આપણે એને ભૂસી કાઢીએ અને એના આધારે તમે નીચે લખજો લેસન બુકમાં પણ નીચે લખજો અને જ્યારે
આવા દાખલા ગણો ત્યારે પણ નીચે લખવાનું છે સૌથી પહેલા લખવાનું આકૃતિ કે આકૃતિ કઈ રીતે બની તો આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે આકૃતિ મધ્ય પદના કારણે જ નિર્માણ થાય છે એટલે કે આકૃતિ નું રેખાંકન કરવામાં મધ્ય પદ અતિ મહત્વનું માનવામાં આવે છે એટલે લખવાનું મિત્રો આ સંવિધાનમાં મધ્ય પદ કયો છે એ પણ આપણે બતાવવાનું એ લખવાનું ઉપરના સંવિધાનમાં પણ લખી શકાય અને આ સંવિધાનમાં પણ લખી શકાય આ સંવિધાનમાં મધ્ય પદ કયું હતું તો કે માહિતી પ્રદાનાત્મક એ લખવાનું માહિતી પ્રદાનાત્મક કઈ રીતે લખવાનું છે આપણને જે વસ્તુ આપેલી છે એના આધારે લખવાનું છે કે આ સંવિધાનમાં મધ્ય પદ માહિતી પ્રદાનાત્મક સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં ક્યાં છે વિધેય સ્થાને હોવાથી હવે હવે તમારે આકૃતિ યાદ કરવાની છે કે કઈ આકૃતિ છે આ તો કે ઊંધોસી મતલબ બીજી આકૃતિ તો હોવાથી આ સંવિધાન બીજી આકૃતિનું છે અહીંયા માત્ર તમારે મધ્ય પદ ક્યાં છે કારણ કે આપણે આકૃતિનું રેખાંકન મધ્ય પદને આધારે કર્યું છે એ જ લખવાનું છે અને ત્યાર પછી ભેદની વાત આવશે તો ભેદમાં આપણે મિત્રો ખબર છે બે એક બે લીટી મૂકીને લખવાનું ભેદ સંવિધાનમાં પહેલું શું છે સાધ્ય વિધાન એ કેવું છે હા જો મિત્રો કેમ લખવાનું કે સંવિધાનમાં સાધ્ય વિધાન ઇન્વર્ટેડ કોમામાં હા પક્ષ વિધાન કેવું છે ના અને ફલિત વિધાન ના હોવાથી હવે આપણે ત્રણેય જે પ્રકાર છે એને એક સાથે લઈ લેવાના છે એટલે કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ના અને ફલિત વિધાન ના હોવાથી ભેદ હોવાથી આ સંવિધાનનો ભેદ શું બનશે ત્રણેય સાથે લઈ લો હા ના ના છે કયો ભેદ છે તો કે હા ના ના આ તેનો ભેદ છે અને બીજી તેની આકૃતિ છે મિત્રો દરેક બાબતનું આપણે પુનરાવર્તન એટલા માટે કર્યું કે જેથી આપણે સરળતાથી તેનો ખ્યાલ મેળવી શકીએ આપણે આકૃતિનું રેખાંકન કર્યું એને કઈ રીતે લખવાની છે તો કે મધ્ય પદ જે સ્થાને હોય એના આધારે લખીને પહેલી આકૃતિ છે બીજી આકૃતિ છે ત્રીજી છે કે ચોથી છે તેની સ્પષ્ટતા કરવાની છે ત્યાર પછી માન્ય રૂપવાળો જે ક્રમ છે સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન આપણે તેનો જે વિધાનનો પ્રકાર છે હા ના હ ન ના હ જે આવતું હોય તે એ ત્રણેય વિધાનને એક સાથે લખીને તેનો ભેદ સ્પષ્ટ કરવાનો રહેશે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે નિરુપાધિક સંવિધાનના પુનરાવર્તનની સાથે સાથે આકૃતિ અને ભેદ દર્શાવવાની વિગતોનો અભ્યાસ કર્યો આશા રાખું કે આપણે અહીંયા જે એક ઉદાહરણ દ્વારા તમને આકૃતિનું રેખાંકન અને નિરુપાધિક સંવિધાનનો ભેદ સ્પષ્ટ કરવાની માહિતી સમજાઈ ગઈ છે આની પછીના લેક્ચરમાં મિત્રો આપણે આવા જ ઘણા બધા ઉદાહરણો દ્વારા આકૃતિ અને ભેદ સ્પષ્ટ કરવાનો અભ્યાસ કરીશું ત્યાં સુધી મિત્રો ઘરમાં રહો સુરક્ષિત રહો અને ઓનલાઈન માધ્યમ દ્વારા ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરતા રહો તંદુરસ્ત રહો
અને ધીમે ધીમે પણ અડગપણે શૈક્ષણિક કાર્ય કરતા રહો. અસ્તુ.